વિદ્યાર્થી મિત્રો મજામાં ને તમને બધાને ખૂબ મજા આવતી હશે ઓનલાઈન ભણવાની હો આપણે કલરની અંદર સજીવોથી અને પાઠ્યપુસ્તક બંને પૂર્ણ થઈ ગયું છે તો આજે આપણે રિવિઝન કરશું આજે તો હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ જે આપણે તમારે બધાને આવે જ છે એવી જ એક વાર્તા કહીશ ટૂંકી આનંદી કાગડો આપણે એક વખત તો આ વાર્તા બની જ ગયા છીએ તોય ફરીવાર આપણે આ વાર્તા જોઈ લઈએ કે તમને બધાને મજા આવશે વાર્તામાં તો કે એક હતો કાગડો આનંદી કાગડો ને તે તો કાગડો છે ને રાજાના દરબારમાં આવીને કાં કાં કેરા કરે એટલે તેના પર રાજા એકવાર ખૂબ ગુસ્સે થયા ને કીધું ના રાજાના માણસોને કહ્યું કે જાઓ પેલા કાગડાને ગામના કુવાના કાઠે ગારો છે તેમાં કૂતાડીને મારી નાખો કાગડો દરરોજ આવીને કરે સવાર સવારમાં કા કા બોલ્યા કરે એટલે રાજાને તેની ઉપર ખૂબ ગુસ્સો આવ્યો અને તેના માણસોને કીધું કે આ કાગડાને ગામના કુવાનો કાંઠો હોય ત્યાં સરસ મજાનો ગારો થયેલો છે તેમાં કૂતાડીને મારી અને કાગડાને તો રાજાજીના હુકમ પ્રમાણે કાગડા ભાઈ તો ખૂંડાતા આનંદથી બોલવા લાગ્યા કરતા શીખે સી ભાઈ લપસનું કરતા શીખીએ શું બોલે સી સરસ મજાનું બોલતા હતા કાગડાભાઈ શું કે લપસનું કરતા શીખે સી ભાઈ લપસનું કરતા શીખીએ છીએ રાજા અને માણસો તો નવાઈ પામ્યા કે આ તો ગારામાં ખૂતવાથી દુઃખી થવાની પતલે આનંદથી કેમ બોલે છે કે અને રાજાને તો ગુસ્સો ચડ્યો રાજા અને તેના માણસોને તો નવાઈ લાગી એ કે આ કાગડો સી એને ગારામાં ખૂતાડવાથી દુઃખી નથી થતું એ કે અને પાછો આનંદથી તો બોલે છે એટલે રાજાને ખૂબ ગુસ્સો આવ્યો અને એને હુકમ કર્યો નાખો એની કૂવામાં એટલે ડૂબીને મરી જાય હું કીધું કૂવામાં પાણી ભરેલું હોય ને એની અંદર નાખી દો એટલે આ કાગડો સી કૂવામાં પડશે અને મરી જશે કાગડાને તો કૂવામાં નાખ્યો કાગડાભાઈ તો કૂવામાં તરતા તરતા બોલે છે કાગડાભાઈ શું કરે છે કૂવાની અંદર તરતા તરતા બોલવા માંડ્યા કે કૂવામાં તરતા શીખીએ સી ભાઈ કૂવામાં તરતા શીખીએ છીએ શું બોલે કે કૂવામાં અમે તો તરતા શીખીએ છીએ કૂવામાં તરતા શીખીએ છીએ રાજા હવે તો વધારે ગુસ્સે થયા એ કહે હવે કાગડાને આકરી શિક્ષા કરો શું કીધું કે હવે તો કાગડાને સીની આકરી શિક્ષા કરો પછી ભાઈને શું કર્યું કાટાના એક મોટા ચારામાં નાખવા નખાય તોય કાગડા ભાઈ તો એનાય જ તોય ભાઈ તો શું કરે આનંદ થી કાગડા આનંદ થી નાખ્યા પછી કુવામાં નાખ્યા અને તોય કાગડા ભાઈ તો આનંદ થી અને આનંદ થી હવે તો એને કાટાની જે ઓલી કુવા પાસે કરેલી હોય ને વાડ જેવું એની અંદર નાખે છે તોય ભાઈ તો

અને કોઠીમાં નાખ્યા તોય કાગડાભાઈ ખુશ ના ખુશ એને સરસ મજાની એક તેલની કોઠી હતી એની અંદર નાખ્યા તોય કાગડાભાઈ તો ખુશ ના ખુશ કાગડાભાઈ તો બોલે છે તેલ કાને મૂકી શી ભાઈ તેલ કાને મૂકે છે તેલ સી શું કરીએ છીએ અમે કાને મૂકીએ શી ભાઈ તેલ કાને મૂકીએ છીએ પછી તો રાજાએ કાગડાને ખીના કુલરામાં નાખ્યો તો કાગડો એમાં પણ ખુશ જ થતો બોલે એને શું કર્યું તેલની અંદર નાખ્યો તો એ તો સરસ ગીત ગાતો હતો હવે શું કર્યું ઘીની કોંડરી જેવું હતું ગુલરા જેવું એની અંદર નાખ્યો તો કે ઘીના લપકા ભરીએ છે ભાઈ ઘીના લપકા ભરીએ છે સરસ મજાનું કહે છે કે ઘીના અમે તો લપકા ભરીએ ઘીના લપકા ભરીએ છીએ રાજા તો ખૂબ ખીજાના હોય કે આ કાગડાને તો આપણે ગમે એટલો દુખી કરવો છે તોય તો ખુશનો ખુશ જ રહેશે અને હવે તો રાજા એની ઉપર ખૂબ ચીડાનાને શું કર્યું ગોળની કોઠીમાં નખાયો તોય કાગડા ભાઈ તો મજાથી ગીત ગાય છે કે ગોળના ડબડા ખાઈએ છે ભાઈ ગોળના ડબડા ખાઈએ છીએ પછી તો રાજાએ

શીખીએ છીએ ભાઈ નરિયા ચાલતા શીખીએ છીએ સેવ તે રાજા હતા થાકી ગયા અને રાજાને થયું આ કાગડો તો કેવો સી મહાન દંદી સી એને ગમે એટલું દુઃખ આપે તો આનંદમાં જ રહે છે રાજા કહે અને ઉડાડી મૂકો અને કોઈ અસર થશે નહીં અને પછી કાગડાને ઉદાડી મૂક્યો સેવતે રાજા શું કર્યું તો કે ઠાકી ગયા અને રાજાને તો થયું કે આ કાગડાને હું ગમે એટલું દુઃખ આપું ને તો એ ખુશમાં ને ખુશ જ રહેશે કે અને ગમે એટલું દુઃખ આપીને તો આનંદમાં જ રહેશે અને રાજા કહેશે આને તો હવે છે ને ઉડાડી મૂકો અને આને કોઈ અસર થશે નહીં અને પછી કાગડાને સી ઉડાડી મૂક્યો તો આવું સરસ મજાની વાર્તા છે આપણે પહેલાં પણ સાંભળી હતી અને અત્યારે પણ સાંભળી જો એક સરસ મજાનો કાગડો હતો અને કાગડાની સરસ રીતે તમે બધાએ પણ વાર્તા સાંભળી તમને બધાને મજા આવી ને વાર્તા સાંભળવાની તો કે સરસ મજાના કાગડાની આપણે વાર્તા કરી જો તો આપણે પેલા ચાંદા સુરત નહીં સરસ મજાનું જોડપનું ગાયું હતું એ જોવું કે અમે ચાંદવું સૂરજ રમતા હતા રમતા રમતા કૂડી છડી કુડી ના મી સીપડા લીતા સીપડી મને પે આપ બીતો મે વાડી ના ક્યો વાડે મને વેલો આપ પેલો મે ગાયને આપ્યો ગાય મને દૂધ આપ્યો दूध में मुरने पायो मोरे मने पिछो आप पिछो मे, बच्चा ने आप मने कोडो आप कोडो मे बाबरे बांधो बाबरे मने सूर आप सूर मे, टिंबे खोजी टिंबे मने माटे आप माटी में કુંભારણે આપી કુંભારી મને ખોડો આપ્યો ખોડો મે કુવાને આપ્યો કુવાએ મને પાણી આપ પાણી મે છોડને પાયું છોડે મને ફૂલ આપ્યું ફૂલ મે માને આપ્યું માએ મને લાડવો આપ્યો લાડવો આ બંદો ખાઈ ગયો આપણે સરસ મજાનો ચાંદા સૂરજ રમતા હતા એવું સરસ મજાનું જોડકનું ગાયું જો તો કેવું જોડકનું સી તો કે અમે ચાંદો સૂરજ રમતા હતા રમતા રમતા ઓડી ચડી ઓડી નામે સીભડા લીધા શીપડાએ મને બી આપ્યો અને બી તો મેં કર્યું વાડી નાખી દીધું વાડી મને વેલો આપ્યો વહેલો મેં ગાયને આપ્યો અને ગાયે મને દૂધ આપ્યું દૂધ મેં તો મોરને પાયું અને મોરે તો મને પીછું આવ્યું અને પીછું મેં બાદશાહને આપ્યું અને બાદશાહે મને ઘોડો આવ્યો અને ઘોડો મેં બાવરે બાંધી દીધો અને બાવરે મને સૂર સૂર સુર મેં ટીમ્બે ખોચી અને ટીમ્બે મને તો સરસ મજાની માટી આપી અને માટી મેં એટલે કુંભારે કેવો સરસ મજાનો કૂવાને આપ્યો અને કૂવાએ મને પાણી આપ્યું આપણે કૂવામાં એમ ઘડો લઈને આપણે પાણી સીસવું પડે ને તો કૂવાએ મને પાણી આપ્યું પાણી તો મેં પાછું છોડ છોડને પાયો અને છોડે મને સરસ મજાનું ફૂલ આપ્યું અને ફૂલ મેં માને આપ્યું અને માયે મને લાડવો આપ્યો અને લાડવો આ બધો હતો એ ખાઈ ગયો તો તમે બધા છે વાર્તા કીધી વાર્તા અને જોડકનું તમે બધા કાજો ને સાંભળજો